વર્ગો સાથે આપણો વ્યવહાર અને વર્તન હંમેશા અલગ હોય છે. આપણે વાત કરીએ છીએ કઈ અને વર્તન કરીએ છીએ, એટલે કદાચ જો આ ભેદભાવ ભૂલી જવામાં આવે અને સાચેમાં જે બોલાય છે તેવું આચરણમાં મૂકવામાં આવે તો કદાચ આ પ્રશ્નોનો નિરાકરણ આવી શકે. સીતાની વાત નીકળે છે. રોઝાનજી, હું આપને પૂછવા માંગીશ કે સીતાનો દાખલો આપવામાં આવે છે વારે તહેવારે. સીતાએ એ વખતના સમયમાં જે કર્યું, રામે કહ્યું કે ભાઈ અગ્નિ પરીક્ષા આપવી પડશે, સીતાજી તૈયાર થઈ ગયા હસતા મોડે. શું લાગે છે કે સીતાજી આમ કરીને સ્ત્રીઓ ઉપર ઉપકાર કર્યો હોય અથવા તો પોતાની પવિત્રતા સાબિત કરવા માટે તેમણે જે પગલું ભર્યું, કારણ કે પોતે જાણતા હતા કે પોતે શુદ્ધ છે, પવિત્ર છે મનથી વચનથી કર્મથી, તેમ છતાં તેમણે અગ્નિ પરીક્ષા આપવી પડી કારણ કે રામે કહ્યું હતું. આમ કરીને એમણે કયો દાખલો બેસાડ્યો? એમણે જે કર્યું એ યોગ્ય હતું? સી, જે એમને કર્યું, સી એવરી પોતપોતાનું સિચ્યુએશન ને ટાઈમ હોય છે એ વખતનો. જેમ સ્વામીજીએ મસ્ત કહ્યું કે રામ જેવા શું કહેવાય શ્રેષ્ઠ માણસ ભગવાન ને વોટએવર બધું સીતાજીને ફ્રીડમ આપતા હતા એવું બધું એમને કહ્યું. વેલ આઈ ડોન્ટ અગ્રી વિથ હિમ, બટ અત્યારે એમાં મારે પડવું નથી. અને જે અત્યારે તમે મને કહ્યું કે જે અગ્નિ પરીક્ષા કરાઈ, અગર એવું હોત સ્વામીજી તો પછી અગ્નિ પરીક્ષા માટે તો કહેતે જ નહીં. એટલે ધેર ઇઝ અ લિટલ બિટ કોન્ટ્રાડિક્શન. કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે એને અગ્નિ પરીક્ષા માટે કહ્યું તો રામ તો કહે છે જ પછી. આ તો એવું છે થપ્પડ આવ્યા પછી સોરી કરવાનું, એટલે રામે તો કેમ દીધું કે અરે હું તો પેલા ધોબી ને સ્ટોરી ભાઈ ગયો એટલે મેં કરાવ્યું, આઈ એમ સોરી. અને જે સીતાજી અગ્નિ પરીક્ષા આપી, જે તમે રાઇટલી કહ્યું કે એટલા માટે આપી કારણ કે શી નો કે શી વોઝ નિર્દોષ, શી વોઝ પ્યોર, અને એમને પ્રૂવ કરવા માંગતા હતા. હવે જે એમને અગ્નિ પરીક્ષા આપી એ અત્યારે પોઈન્ટ જે રિફ્લેક્ટ થઈ રહ્યો છે સોસાયટીમાં, એક પોઝિટિવ રિફ્લેક્શન બી છે ને નેગેટિવ રિફ્લેક્શન છે, પણ થેન્ક્સ ટુ જ્યુડિશિયરી આવીને એ જે નેગેટિવ રિફ્લેક્શન હતું એને કંટ્રોલ કર્યું કે ધીસ ઇઝ નોટ ધ વે ઇટ શુડ બી ડન. ના તો મને તો એવો ચિંતા છે, તમે આજના ચુકાદાની જે ચુકાદો નથી, સૌથી પહેલા ઇટ વોઝ જસ્ટ અ સ્ટેટમેન્ટ, ટેલ મી ટેલ યુ વન થિંગ, આજે કોઈ ચુકાદો નથી આવ્યો. એક જજને ખબર નહીં એમને શું થઈ ગયું, કારણ કે જજનું કામ છે લોને ઇન્ટરપ્રિટ કરવાનું, એમનામાં ભગવાન આવી ગયા, એમને સ્વામીજીનું કામ કરી લીધું જજે અને રિલિજન અંદર લઈ લીધું અને સીતાજીનું એક્ઝામ્પલ આપી દીધું એમને. પણ આપણે અગેન એનો ચુકાદો નથી આવ્યો, ચુકાદો તો હજી બાકી છે, પણ જજે ખાલી એક સ્ટેટમેન્ટ માર્યું પેલા બેનને કે તમે સીતાનું કરો, સીતા જેવું કરો, એટલે તમે તમારા હસબન્ડ જેમ જેમ સીતા ગઈ હતી વનવાસમાં એમ તમે જાઓ પેલા. હવે એનો એક પોઈન્ટ કહેવા માંગુ છું, પણ જજ એ ભૂલી ગયા કે આ ડિવોર્સ ફાઇલ કોને કર્યો છે ખબર છે? બેને નથી કર્યો, ભાઈએ કર્યો છે. ભાઈ કહે છે કે બીકોઝ માય વાઇફ ઇઝ નોટ કમિંગ વિથ મી ટુ પોર્ટ બ્લેર, એટલા માટે મને ડિવોર્સ જોઈએ છે. તમે અગર વાંચ્યું હોય તો મેં વાંચ્યું છે, એટલે આ તો સૌથી મોટું કોન્ટ્રાડિક્શન થઈ ગયું કે જજ બિચારા બેનને કહે છે. એટલે ધીસ શોઝ ધ માઇન્ડસેટ, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ મારે જે કહેવું છે, અત્યારે આ લેટસ લિટલ બિટ સ્કોપથી બહાર જઈએ, આપણે અત્યારે એક માઇન્ડસેટની વાત કરીએ. વચ્ચે આઈ મીન ઘણા કેસીસમાં જ્યારે બહેનોના રેપ થાય છે યા મોલેસ્ટેશન થાય છે યા જે બી થાય છે, તો ઘણા કેસીસમાં કહેવામાં આવે છે ને આવા જજ જેવા મોટા મોટા પેલા શું કહેવાય ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ યા એમએલએસ યા મિનિસ્ટર્સ યા ઇવન આપણા મમતા બેનર્જી બી આવા સ્ટેટમેન્ટો માર્યા હતા બહેનો માટે. કોઈ કહે કે બેન બેનને શી જરૂર હતી પાર્ટીમાં જવાની યા બેનને એવા કપડાં પહેર્યા હતા, પણ મારે તો એટલું, એટલે ઇટ્સ અ વેરી કોમન થિંગ કે તમે એટ ધેટ લેવલ. હવે કોઈ બીજું મારે તો વાંધો નહીં, પણ તમે ધેટ લેવલ આવા સ્ટેટમેન્ટ મારો તો આખા જે આપણા એને કેવું ઇમ્પ્રેશન પડે, અને એવા સ્ટેટમેન્ટ મારો તો બીજા સ્ટેટમેન્ટો સામે કહો કે તમે કપડાની વાત કરો. આપણે મૂળ વાત પર પાછા આવીએ, અગર તમે કપડાની મૂળ વાત કરો છો, પણ અગર તમે કમિંગ બેક બીકોઝ ધીસ ઇઝ ઓલ રિલેટેડ થિંગ, તમે અગર કપડાની વાત કરી રહ્યા છો તો કાલ ઉઠીને અગર બિચારો કોઈ મરી જશે અને ટેરરિસ્ટ એને મારી નાખ્યો હશે તો અમે સ્ટેટમેન્ટ મારશું કે એને તો પેલું શું કહેવાય જેકેટ નહોતું પહેર્યું, કયું બુલેટ પ્રૂફ જેકેટ, એટલે બિચારો મરી ગયો. ધીસ ઇઝ નોટ વે પોઈન્ટ નંબર વન. સેકન્ડ, આજે બેનને તમે પૂછ્યું એક ક્વેશ્ચન, સ્વામી સાહેબે બી એક સરસ કહ્યું કે નારી છે જે બધું કરાવી શકે. આઈ થિંક એમ મીન કરતા માંગતા હતા કે પેલી હતી ને પેલી ડાન્સર હતી જેને પેલું તપ છોડાયું હતું, આઈ ડોન્ટ નો કોણ ડાન્સર હતી, ઉર્વશી. હું એમાં ડિસઅગ્રી કરું છું. અગર એ કે છે નારી છે તો બધું કરાવી શકે, સિમ્પલ એક્ઝામ્પલ, ઇટ્સ અ જોક, પણ એક બહુ લોજિકલ એક્ઝામ્પલ છે કે અગર મધર સન ને કહે છે કે દીકરા, અરે સન એક 50 કિલોની છોકરીને ઉચકી લે છે, પણ એની મધર કહે છે કે દીકરા આ જરા પેલું ગેસનું સિલિન્ડર ઉચક જે 15 કિલોનું છે નથી ઉચકી શકતો. એટલે ધેટ ઇઝ મોટિવેશન, દેટ ઇઝ નથિંગ ગોટ અગેન ટુ બોથ ઓફ યુ, દેટ ઇઝ નથિંગ ગોટ ટુ ડુ વિથ ધીસ નારી કરે તો આઈ મીન નારી બધું કરી શકે તો ના નથી કરી શકતી. અને અગર એ કરે છે તો ઇટ ઇઝ અ ટેમ્પોરલ થિંગ. અગર પેલી એની ગર્લફ્રેન્ડને ખુશ કરવું હોય છે એટલે પેલો સિગરેટ કે વસન છોડે છે, પછી જો તેને 2-5 વર્ષ પછી તો એવો ને એવો જ, એમાં આઈ મીન નો ડાઉટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ પર્ટિક્યુલર સે. હવે નાઉ યોર પર્ટિક્યુલર પોઈન્ટ કે અત્યારની જે સીતાનો પોઈન્ટ હતો,
તો કમિંગ ધેટ ટુ ધ ફાઇનલ આન્સર ફોર ધેટ ઇઝ કે એ વખતે જે સીતાબેને કર્યું સારું કર્યું એમના પોઈન્ટ ઓફ વ્યુથી ટુ પ્રૂવ હરસેલ્ફ. પણ એ એક્ઝામ્પલો લઈ લઈને આપણે ના ચાલી શકીએ ને. એઝ અ જજ બેઝિક પોઈન્ટ ઇઝ કે એઝ અ જજ હી હેઝ ટુ ઇન્ટરપ્રિટ ધ લો. હી કેનોટ બીકમ અ રિલિજિયસ ડિસ્ટિંગ પ્રીસ્ટ એન્ડ સે કે યુ હેવ ટુ ડુ થિંગ્સ લાઈક ધીસ. સ્વામીજી આપ શું કહેશો આંગે? બેને જે વાત કરી કેટલા અંશે આપ તેમની વાત સાથે સંમત છો? સંમત એટલા માટે ના થઈ શકું કે ભારતીય સંસ્કૃતિમાં જેટલી માતાઓએ શસ્ત્ર ધારણ કરી અને જે કાર્યો કર્યા છે, જે યુદ્ધો કર્યા છે, ખુદ રામના પિતા દશરથની વાત કરીએ તો એમના વાઇફ કૈકેયી યુદ્ધ ભૂમિની અંદર દશરથ મહારાજાના રથનું સંચાલન એ બેન કરતા હતા. એટલે એમની જે હિંમત અને એ રથ ચલાવતા વ્હીલની અંદરથી જે પીન હોય એ નીકળી ગઈ, એટલે રથનું પૈડું જો નીકળી જાય તો સામે દશરથ મહારાજાને હારવાનું થાય. એટલે કૈકેયી મહારાણીએ કામ એ કર્યું કે જે પીન નીકળી ગઈ હતી એની અંદર પોતાની ટચલી આંગળી રાખી દીધી. એક હાથે સંચાલન રથનું કરે છે અને એક હાથે પોતે પોતાની આંગળી કપાઈ જશે શું થશે વિચાર્યા વિના, એ જે એમની વીરતા હતી. આ જે ખમીર કેટલીક બહેનો રાત્રે 12 વાગે કહો કે બેટા ત્યાં જવાનું છે, જઈશ, મને શું વાંધો છે કે, અને 99.9% બહેનોને કહો કે બેટા જાને અત્યારે રાત્રિના 9 વાગ્યા છે તો ના કે હું ના જઈ શકું. ના ના ટચલી અંગી નાખીને વ્હીલ ઉપર થયું નીચે થયું એ તો વી રિસ્પેક્ટ ધ રિલિજન, વી રિસ્પેક્ટ ધ માઇથોલોજી, બટ વી કાન્ટ ગો મીન્સ વી લિસન ટુ યુ, વી રિસ્પેક્ટ. પછી હા, યસ, રાઈટ રાઈટ રાઈટ, ધેટ ડઝન્ટ મીન કે યુ વી ટેક ક્રેપ. પણ ઝાંસીની રાણી ની વાત કરો, એ તો દૂર નથી, એ તો દૂર નથી. હું એ કહેવા માંગુ છું કે હવે હું સીતા બનું છું અને તમે મને સીતા બનવા કહો છો, કાલે હું અગર ઝાંસીની રાણી દુર્ગા કાલી માં બની લઈશ અને કાલે હું એના જેવું આચરણ જ કહેવાય ને, જેવું આચરણ કરીશ તો પછી મને જગત તો સુલી પર ચડાઈ જશે. એ જે પોતાની જે તાકાત છે એ પોતાના વિલ પાવર ઉપર સ્ત્રી પોતે બધી વાતમાંથી એટલું બહાર આવી શકે છે કે એ સમયે જયારે સીતા હતા ત્યારે પોતે પવિત્ર છે એના માટે અગ્નિ પરીક્ષા આપવા તૈયાર થઈ ગયા. દ્રૌપદી હતી, તેમણે પણ 5-5 પતિની સાથે એકદમ સારી રીતના વર્તીને રહ્યા. કઈ એમણે પોતાની બહાદુરી દેખાડી. ઝાંસીની રાણી હોય અથવા તો કોઈ પણ દેવીઓની વાત કરીએ, આ બધી વાત પરથી એવું સાબિત થાય છે કે જે સ્ત્રીને જે સમયે કરવું હતું એ તેમણે કરી દેખાડ્યું અને કોઈ પુરુષે તેમને રોક્યા નથી. કોઈ પુરુષે એવું નથી કહ્યું કે કઈ તમે આવું ના કરો, અથવા તો ઝાંસીની રાણીને કોઈ એવું નથી કહ્યું કે ના લડવા ના જવાય. બિલકુલ, દ્રૌપદીને એવું ના કહ્યું કે 5 પતિ ના રખાય. આજની વાત કરો, આજના સમયમાં જે સિચ્યુએશન છે, 5 પતિ નથી રાખ્યા બેન, એની આખી સ્ટોરી છે. મારા કરતા વધારે ખબર બને એની વાત નથી, પણ એને રાખવા પડ્યા ત્યારે આજે જજમેન્ટ આવી જશે કે બધી બહેનો હવે દ્રૌપદી બની જજો. ના ના, મારે એક વસ્તુ સમજો બેન, સ્વામીજી મારે એક વસ્તુ એ કેવી છે કે દરેક સમયમાં એ આદર્શ, એ સમય, પરિસ્થિતિ અને સમાજનો જે વિકાસ થયો હોય એના એક ચોક્કસ તબક્કે આવે છે. એટલે સીતાનો આદર્શ જે હતો એ સમાજ એટલો વિકસિત હતો એ તબક્કે આવ્યો. એટલે એ જ કહું છું કે જ્યારે સમયના આદર્શ વ્યવસ્થા બદલાતી રહેતી હોય છે, સમય સમય પ્રમાણે વ્યક્તિ અને વ્યક્તિના મૂલ્યો બદલાય છે, તો આજના સમયનો આદર્શ એ રીતે અપ્રસ્તુત થઈ જાય. એક તો મને તો એમ પૂછવાનું મન થાય સ્વામીજી કે રામ સીતાને લાયક હતા ખરા? ના તો સીતા ક્વોલિટેટિવલી, જે મેં કવિતાની વાત કરી કે રામ તમે ભલે ભગવાન કેવડાવો સીતાજીની તો લેનાઓ, એ જે વાત છે કે જે ક્વોલિટીઝ હતી એની